આગળ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 8 ભાગીદારો આપવામાં આવેલા છે લતા ગીતા અને પ્રવીણા આપણે ગયો દાખલો જે ગણ્યો ને એ ગયા દાખલાની અંદર બાકી રહી ગયો તો મૂડી પર વ્યાજ શું બાકી રહી ગયો તો મૂડી પર વ્યાજ આ દાખલાની અંદર બાકી રહી ગયું છે ઉપાડ પર વ્યાજ શું બાકી રહી ગયું છે જોઈએ લતા ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું આ બધાને માલુમ ક્યારે પડે એ પહેલા કઈ માલુમ પડે શું માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700 1200 અને 1500 ગણવાનું રહી ગયું શું માંગેલું છે ભૂલ સુધારણા ભૂલ સુધારણા નોંધ માંગેલી છે તો એની માટે પહેલા શું બનાવવું પડે કોષ્ટક ગયા દાખલામાં મૂડી પર 6% લેખે વ્યાજ એવી સૂચના આપેલી હતી ટકાવારી કરીને આપણે વ્યાજ શોધેલું આમાં ટકાવારી કરીને વ્યાજ શોધવાનું નથી કેમ નથી શોધવાનું તૈયાર આપેલું છે કોષ્ટક બનાવવું પડશે બોલો કોષ્ટક નો પહેલો ખાનો વિગત ભાગીદાર ના નામ બોલો પહેલો લતા પછી અને છેલ્લે પહેલા વિગતમાં બોલો શું લખાશે ઉપાડ પર વ્યાજ વિગતમાં લખીશું ઉપાડ પર બોલો પહેલાની રકમ કેટલી 2700 બીજાની રકમ અને ત્રીજાની રકમ 2700 1200 અને મૂડી પર વ્યાજ ખર્ચ કહેવાય તો આપણે નીચે લખેલું હતું શું નફામાં ઘટાડ ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું ગણાય તો અહીંયા નફામાં ઘટાડો લખેલો છે એની જગ્યા પર બોલો આપણે વિગતમાં શું લખીશું સમજણ પડી તો ઉપાડ પર વ્યાજ છે એની નીચે વિગતમાં આપણે લખીશું નફામાં શું દાખલામાં જો નફા નુકસાન નું પ્રમાણ આપ્યું છે તો કયા હિસ્સે પણ એમ આપો તો આ દાખલામાં 3:2:1 તો 3:2:1 હવે આ સરખા હિસ્સે ફાળવણી કરવી પણ કોની ત્રણે ત્રણ ના સરવાળા કેલ્સીલો 2700 પ્લસ 1200 ને પ્લસ 5400 આવ્યા ભાગ્યા 3 1800 આ 1800 નફામાં બોલો શું થયું છે નફામાં શું થયું છે નફામાં વધારો થયો છે તો એની નિશાની બોલો શું રાખવાની પ્લસ તો ઉપર નિશાની કેવી ચલો હવે મોટી રકમ 2700 માઇનસ નાની રકમ 1800 માઇનસ 900 મોટી રકમ 1800 માઇનસ નાની રકમ 1200 માઇનસ કેમ પ્લસ મોટી રકમ પ્લસ છે ચલો હવે 1800 માઇનસ 1500 પ્લસ 300 માઇનસ આવે એના કૌંસમાં શું લખવાનું અને પ્લસ આવે એના કૌંસમાં માઇનસ હોય એ ઉધાર પ્લસ હોય એ જમા માઇનસ બોલો કોણ કોણ છે લતા અને એક જ છે મૂડી ખાતે લખાય કે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર બોલો એની રકમ 900 જમા બાજુ બોલો પહેલા તે કયા ખાતે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે એની રકમ બોલો 600 અને હજુ બોલો તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા 300 સમજણ પડી દાખલામાં બાબત જે લખાશે ભૂલ સુધારણા નોંધ લખી તેના સમજ પડી આની અંદર શું બાકી રહ્યું કઈ
ઉપર.